શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે ટોપિક ચાલુ હતો એ ટોપિક ની અંદર ડિગ્રી ની અંદર પહેલા આપણે સાદા વાક્યો શીખા સાદા વાક્ય પછી આપણે એકવચન શીખા અને એકવચન પછી હવે આપણે પ્લુરલ એટલે કે બહુવચનના વાક્યો આપણે શીખવાના છે તો ડિગ્રી ની અંદર બહુવચન બરાબર પ્લુરલ જે વધારે પૂછાય આના ક્વેશ્ચનો પણ વધારે હોય છે મોસ્ટ ઓફ મારા અંદાજ મુજબ કે જે કોમર્સ અને સાયન્સ ની અંદર જે વધારે પડતું પૂછાય તો એની અંદર જે ક્વેશ્ચનો હોય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર હોય કે એરર ગોતવાની હોય તો એ ડિગ્રીમાં બહુવચનના પ્રશ્નો વધારે જોવા મળે હા એક વચન એ પૂછાય પણ વધારે સંખ્યા છે ને બહુવચન હોય છે એટલે આની અંદર થોડુંક આપણે વધારે ધ્યાન રાખવાનું હોય બરાબર તો આપણે ત્રણ જે ડિગ્રી હતી પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી તો ફરીથી થોડા થોડા નિયમો આની અંદર ચેન્જ થાય છે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આપણે જે ડિગ્રી કરી છે એ બહુવચન છે તો પોઝિટિવ ડિગ્રીની અંદર શરૂઆતમાં વેરી ફ્યુ મુકાય છે વેરી એક વચન ની જે ડિગ્રી આપણે શીખતા એની અંદર આપણે નો અધર લખતા હતા એની અંદર આપણે લખશું વેરી ફ્યુ પછી પ્લસ જો ઇઝ હોય તો એનું આપણે આર કરશું કારણ કે બહુ વચન છે ઇઝ હતું તો એનું આપણે આર કરશું અને જો વોઝ હોય તો એનું બહુ વચન શું થાય વેર એક આ બાબત ની અંદર ખાસ ધ્યાન રાખવું કારણ કે આખું વાક્ય સાચું હોય એક આ વસ્તુ ખોટી પડે બરાબર છે તો આખું વાક્ય તમારું ખોટું પડે કારણ કે બહુવચન છે એટલે તમારે આર લખવું પડશે કે વેર લખવું પડશે બરાબર છે પછી હકાર છે એટલે આપણે અહીંયા એઝ મૂકશું પછી અહીંયા વિશેષણ અને એઝ આની પહેલાનું જે હતું એ નકાર હતું એટલે આપણે સો વિશેષણ એઝ લખતા હતા તો અહીંયા હકાર છે એટલે આપણે એઝ વિશેષણ એઝ બરાબર છે હવે આવે છે કમ્પેરેટિવ ડિગ્રી આની અંદર બીજું કઈ વાક્ય છે નહીં નથી ઈઆર લાગતું નથી ઈએસટી લાગતું આપણને બધાને તમને ખ્યાલ જ છે હવે કમ્પેરેટિવ ડિગ્રી તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર જે નિયમ જૂનો હતો એ એમનો છે ઈઆર ઈઆર પછી શું લાગતું હતું તો ઈઆર પછી ધેન લાગતું હતું પછી એક વચન આપણે એની અંદર લખતા હતા આની અંદર આવશે મેની અધર મેની અધર કોઈ વિદ્યાર્થીઓ મેની અધર ન લખવું હોય અને તમારે મોસ્ટ અધર લખવું હોય મોસ્ટ અધર તો મોસ્ટ અધર પણ લખી શકશો પેલા શું લખવાનું ઈઆર પછી લખવાનું ધેન તમે પાકું કરેલું જ હતું કે ઈઆર ધેન અને પછી એની અધર તો હવે આપણે શું કરશું ઈઆર ધેન અને મેની અધર કોઈને મેની અધર ન લખવું હોય ને મોસ્ટ અધર પણ લખી શકશે અને ઓલો નિયમ પણ આપણી પાસે છે કે ઈઆર ન લાગે તો આ ઈઆર છે ઈ ન લાગે જો ચોપડીનો મતલબ એવો થાય કે નથી લાગતો જો ઈઆર ન લાગે તો શું કરવાનું તો ઈઆર કાઢી નાખવાનું ધેન તો એમના જ રહેશે આગળ શું આવી જશે મોર આવી જશે મોર મોર પછી વિશેષણ પછી ધેન મેની અધર મેની અધર ન લખવું હોય તો મોસ્ટ અધર લખી શકશો હવે આવે છે સુપરલેટિવ ડિગ્રી તો આની પહેલા શું હતું ધ અને ઈએસટી તો આની અંદર એક વસ્તુ આવશે વન ઓફ ધ અને છેલ્લે આવશે ઈએસટી ઈએસટી તો એમનામ જ છે ધ પણ એમનામ છે એક વસ્તુ નવી એડ થઈ શું થઈ વન ઓફ ધ બરાબર છે હવે ઈએસટી જો ન લાગે ઈએસટી ન લાગે તો શું કરવાનું તો કે વન ઓફ ધ મોસ્ટ તો વન ઓફ ધ મોસ્ટ લાગે છે બરાબર છે તો ચાલો આપણી પાસે અહીંયા રૂલ્સ બધા છે આ બધું વ્યવસ્થિત લખી લેજો કે બહુવચન ની અંદર પોઝિટિવ ડિગ્રીમાં આ રીતે કરવું કમ્પેરેટિવમાં આ રીતે લખવું સુપરલેટિવમાં આ રીતે લખવું જેમ તમે એક વચનના પાકા કર્યા હતા એમ આ રીતે પણ વ્યવસ્થિત પાકા કરી લેજો મન ખાલી બે મિનિટ થાય બરાબર છે વ્યવસ્થિત રીતે પાકું કરો ખાલી થોડા ચેન્જીસ સાથે પાકું કરવાનું છે બરાબર છે તો ચાલો આપણે પહેલા સુપરલેટિવ ડિગ્રી વાળા વાક્યો જોઈ કે જે પછી કમ્પેરેટિવ અને પોઝિટિવમાં ફેરવીએ જેમ આગલી ડિગ્રીની અંદર બધી ડિગ્રી એક પછી એક જોતા જઈએ આપણે અને કેમાં કેવી રીતે આપણે ચેન્જીસ કરતા જઈએ આપણે બધું આની અંદર જોતા જઈએ બરાબર છે
The eagle. The eagle is one of the fastest birds. હવે પહેલા વેલો આપણે એ નક્કી કરવાનું છે કે આ કયા ડિગ્રીનું વાક્ય છે. તમે જો ઓમાં ખાલી ધ અને ઈએસટી હોય તો આની અંદર જો વન ઓફ ધ, વન ઓફ ધ અને ઈએસટી. જો આર યુ વન ઓફ ધ અને ઈએસટી તો કઈ ડિગ્રી થઈ? સુપરલેટી ડિગ્રી. એકદમ શાંતિ રાખવી વાક્ય બનાવતી વખતે. પહેલા વેલો શું નક્કી કરવાનું કે વાક્ય કઈ ડિગ્રીનું છે. ચાલો એ આપણે નક્કી થઈ ગયું. હવે આપણે એસડી માંથી સીડી ની અંદર ચેન્જ કરીએ, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી ની અંદર આપણે ચેન્જ કરીએ, તો કમ્પેરેટિવ ડિગ્રી નો નિયમ આપણા માઇન્ડ ની અંદર આવી જવો જોઈએ કે અહીંયા જો બર્ડ્સ લઈ હોય અને કદાચ બર્ડ્સ ધ્યાનમાં ન રાખીએ અને વન ઓફ ધ છે, ખાલી ધ નથી, વન ઓફ ધ આવે એટલે બહુવચન હોય, એટલું યાદ રાખવાનું. તો બહુવચન નું આવશે, ઈઆર આવશે, ધ્યાન આવશે, પછી આપણે એની અંદર નહીં પણ શું લખશું, મેની અંદર. તો ધ ઈગલ ઇઝ, હવે આપણી પાસે નિયમ છે, જો ઈઆર લાગશે તો ઈએસટી નીકળી ગયું તો શું થશે, ઈઆર. તો ફાસ્ટર, ચાલો ઈઆર લાગી ગયું પછી શું લખ્યું છે, ધેન, ઈઆર ધેન મેની અધર, અને બર્ડ્સ છે એનું બર્ડ્સ, બરાબર છે. આપણે જરાક અંડરલાઈન કરી લઈએ, ઈઆર ધેન. અમુકને પ્રશ્ન થતો હશે કે ભાઈ આ બહુવચન છે તો ઈસ કેમ લખ્યું, તો અહીંયા જુઓ ઈગલ છે, ઈગલ એટલે એ આપણે જે સમડી જેવું કહી શકાય, તો ઈ એક જ છે એટલે એ શું આવી, બર્ડ્સ તો બહુ પાછળ આપ્યું હોય, બર્ડ્સ તો બહુવચન જે શબ્દ છે ને એ પાછળ છે, એટલે અહીં આપણે આર નહીં લખીએ. પણ હવે જે આપણે ડિગ્રી શીખવાની, હવે કઈ છે, પોઝિટિવ ડિગ્રી. તો એ પોઝિટિવ ડિગ્રીની અંદર ઘણા ચેન્જીસ થશે, એ આપણે થોડાક ધ્યાન રાખજો. અઘરી ડિગ્રી છે, આ જ પડે છે, બરાબર છે. કારણ કે જો પહેલાં તો શું આવશે, બહુવચન છે એ તો ફાઇનલ થઈ ગયું, કારણ કે અહીંયા મેની અધર લખ્યું છે. જો એની અધર હોત તો એક વચન હોત, અહીંયા બર્ડ નો, બર્ડ્સ નો હોત, બર્ડ હોત, તો અહીંયા વેરી ફ્યુ. તો પહેલાં આપણે લખશું વેરી ફ્યુ, રેડી. આપણે વેરી ફ્યુ લખ્યું પછી એક અહીંયા વસ્તુ ઉમેરી દઈ, પછી નામ આવે, નામ, વેરી ફ્યુ પછી નામ આવશે. તો બર્ડ્સ છે આપણે ખબર છે, આગલા જે આપણે લેક્ચર લીધો એની અંદર એક વચન જે ડિગ્રી શીખી એમાં એક પોઝિટિવ જેવી ડિગ્રી હતી કે એમાં છેલ્લો શબ્દ આગળ આવતો હતો, તો આની અંદર પણ છેલ્લો શબ્દ આગળ આવશે. એટલે બર્ડ્સને આપણે આગળ લઈ જઈ, બર્ડ્સ, વેરી ફ્યુ બર્ડ્સ. હવે જો અહીંયા નામ આવી ગયું, હવે આપણે આર લખવાનું અથવા વેર લખવાનું, કારણ કે જો બર્ડ્સ બહુ વચન છે તો અમુકને સ્પીડમાં લખવાની ટેવ હોય તો શું કરે, અહીંયા વેરી ફ્યુ લખી નાખે, બર્ડ્સ કરે, ઉપર ઇઝ છે તો ઇઝ લખી. યાદ રાખવાનું, જો ઇઝ હોય તો ઇઝનું આપણે આર કરશું, અને જો વોઝ હોય તો વોઝનું આપણે કરશું વેર. આપણે અહીં લખ્યું જ છે આર અથવા વેર લખવું. તો અહીંયા ઇઝ છે આપણી સામે, તો ઇઝનું આપણે શું કરશું, આર, બરાબર છે. ચાલો આ લખાઈ ગયું. હવે શું છે, એઝ વિશેષણ, એઝ, તો એઝ, ચાલો આ ફાસ્ટ એઝ, ધ ઈગલ ને આપણે છેલ્લે યાદ આવી, ધ ઈગલ, બરાબર છે. આ ત્રણ વાક્ય કરે, આની અંદર ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે વેરી ફ્યુ લખીને છેલ્લો શબ્દ આગળ જો આવે પછી આર કા પેર તમારે લખવાનું થશે, બરાબર છે. તો ચાલો હવે આપણે થોડાક આગળ વધીએ, આપણે બરાબર હજી આપણે એના થોડાક ઉદાહરણો જોઈએ. તો ધ મંકી ઇઝ વન ઓફ ધ મોસ્ટ મોટી એનિમલ્સ, ધ મંકી ઇઝ, ધ મંકી ઇઝ વન ઓફ ધ મોસ્ટ નોટી એનિમલ્સ. ચાલો પહેલા આપણે જોઈએ કે કઈ ડિગ્રી છે. તો અહીંયા વન ઓફ ધ આવ્યું, વન ઓફ ધ એટલે સુપરલેટિવ જ છે, અહીંયા પણ એસ લખેલો છે. તો વન ઓફ ધ મોસ્ટ લખ્યું છે, તો મોસ્ટ તો ક્યારે આવે, ઈએસટી ન લખ્યું હોય તો મોસ્ટ આવે.
तो એનો મતલબ કે ESP નથી લાગ્યો તો ER પણ લાગશે નહીં તો ER ન લાગે તો શું કરવાનું મોર એટલે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવશું આ સુપરલેટિવ છે હવે કમ્પેરેટિવમાં ફેરવશું તો એક વસ્તુ યાદ રાખશું કે આપણે મોર લખવાનું છે તો ધ મંકી ઇઝ મોર નોટી चलो आ मोर लखाई गयो आ विशेषण है जो પછી શું છે જો ધેન મેની અધર મેની અધર અથવા મોસ્ટ અધર તો આપણે લખશું ધેન મેની અધર એનિમલ શબ્દ છે લે વહી દો ઈ આપણે એમને લખી લઈએ હવે સુપરલેટિવ ડિગ્રી તો સુપરલેટિવ જે ડિગ્રી છે એમાં શું કરશું સોરી સુપરલેટિવ તો હતી આપણે પોઝિટિવ ડિગ્રી તો પોઝિટિવ ડિગ્રીની શરૂઆત વેરી ફ્યુથી થાય છે તો ચાલો વેરી ફ્યુ આપણે લખી નાખીએ ઇઝનું શું થઈ જશે બહુવચન છે એટલે આર થઈ જશે અકાર ડિગ્રી છે એટલે એઝ વિશેષણ શું છે આપણી પાસે નોટી તો આપણે એક મિનિટ વેરી ફ્યુ પછી નામ આવશે તો નામ છે એનિમલ્સ એ આપણે એનિમલ્સ લખીએ પછી અહીં ઇઝ છે તો ઇઝનું શું આવશે આર પછી એઝ નોટી એઝ ખાસ ધ્યાન રાખવું એઝ નોટી એઝ પછી ધ મંકી ને આપણે છેલ્લે યાદ આવીએ તો ધ મંકી બરાબર છે પછી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ આની અંદર બરાબર છે પછી આપણે બીજી ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં ચેન્જ કરતા શીખીએ તો પહેલા હજી એક ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીએ બરાબર ઉદાહરણ છે સિમલા ઇઝ કુલર ધેન મોસ્ટ ઓફ ધ હિલ સ્ટેશન સિમલા ઇઝ વન ઓફ ધ કુલેસ્ટ હિલ સ્ટેશન્સ બરાબર તો ચાલો અહીંયા આપણે સુપરલેટિવ છે હવે કમ્પેરેટિવ અને પોઝિટિવની અંદર ચેન્જ કરીએ ખબર કેમ પડશે તો વન ઓફ ધ છે અહીંયા ઈએસપી છે અહીંયા એસ લગાડેલો છે એટલે બહુવચન છે તો ચાલો કમ્પેરેટિવ નિયમ શું છે સિમલા ઇઝ વન ઓફ ધ નીકળી જશે અહીંયા ઈઆર લાગશે તો કુલેસ્ટનું શું થઈ જાય કુલર પછી આપણે શું લખશું ધેન બહુવચન છે એટલે મેની અધર એક વચન હોય તો એની અધર તો મેની અધર પછી હિલ સ્ટેશન છેલ્લો શબ્દ છે આપણે એમ નામ લખશું હિલ સ્ટેશન્સ બરાબર છે હવે વેરી ફ્યુ વેરી ફ્યુ હિલ સ્ટેશન આર વેરી ફ્યુ હિલ સ્ટેશન અહીં ઇઝ લખ્યું છે ઇઝનું આપણે શું કરશું આર વેરી ફ્યુ વાળા કે એમાં છેલ્લો શબ્દ આપણે આગળ લઈ આવીએ છીએ ચાલો આગળ લઈ આવ્યા પછી એઝ અહીંયાથી ઈયર કાઢ નાખો તો વધુ શું વિશેષણ તરીકે કુલ એઝ અને આ પેલું નામ છે એને જવા દઈએ આપણે છે ચાલો તો આ થયા ડિગ્રી વિશેની સામાન્ય માહિતી અને આપણે સુપરલેટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ અને પોઝિટિવની અંદર ફેરવ્યા તો હવે પછીના લેક્ચરની અંદર આપણે કમ્પેરેટિવમાંથી પોઝિટિવ અને સુપરલેટિવ અને પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં સુપરલેટિવમાં કેમ ફેરવી એના વિશે માહિતી મેળવશું